ट्वेल्थ नी अंदर एटले के बारमा धोरण नी अंदर यूनिट एक नू रीड बे सनराइज ऑन द कांचनजंगा सनराइज सूर्योदय थाय छे ऑन द कांचनजंगा हवे कांचनजंगा छे ये आपणे बधा जाणीए छे के एक माउंटेन पीक छे माउंटेन पीक एटले शुं तो के एक पर्वतनी टोच छे कांचनजंगा छे ए पर्वतनी एक टोचनो विस्तार छे અને ત્યાંનો સૂર્યોદય જે રહ્યો એ અતિશયનો આકર્ષક છે અને એ આકર્ષક સૂર્યોદયને જોઈને કવિ હૃદય જે રહ્યું એ એક સરસ મજાની કવિતા લખવા પ્રેરાય છે તો આ કવિતાની અંદર મુખ્ય વસ્તુ જે આવશે અથવા તો જે બાબતની ચર્ચા કરવામાં આવી છે એ છે કાંચનજંગાને હિમાલયાઝ ક્વીન એવું એક સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે કે જેને કદાચ એનું સમાનાર્થી બનાવી દીધું છે કાંચનજંગાને તો હિમાલયાઝ ક્વીન શું કામ કહેવામાં આવે છે તો સામાન્ય આપણે બધી ઓલી ફેરી ટેલ્સની અંદર પરિકથાઓ જે રહી એની અંદર આપણે ક્વીન કોણ હોય અથવા તો કેવા પ્રકારની દેખાતી હોય તો વ્હાઇટ કલરનું મોટું એવું ગાઉન પહેરેલું હોય અને સરસ મજાની સુંદર આકર્ષક દેખાતી હોય કે જેની ઉપર રૂપેરી એવા પ્રકાશિત એવા આભૂષણો પહેરેલા હોય અથવા તો એ ચમકતી હોય એવી હોય આખી ક્વીનનું એક અદ્ભુત દ્રશ્ય હોય એ જ પ્રકારનું દ્રશ્ય છે એ જ પ્રકારનું વર્ણન છે એ કાંચનજંગા માટે પણ અહીંયા કવિએ લખેલું છે એને કામ અને શિરીન કીધી છે ધીર ગંભીર આની અંદર આપણને બે સરસ મજાના આ કાંચનજંગા પ્લેસ છે એના માટે થઈને વિશેષણો મળશે ધીર અને ગંભીર કામ એન્ડ શિરીન અને કઈ રીતે સૂર્યોદય કાંચનજંગાની અંદર થાય છે ત્યારે આકર્ષક લાગે છે આખી તે સફેદ જે બરફની ચાદર છવાયેલી છે તે એનું સરસ મજાનું વર્ણન કર્યું છે કે જેને સ્વર્ગની એક અનુભૂતિ કરાવે છે માણસને તો આપણે અહીંયા શરૂઆત કરીએ પહેલા સાંજાથી એની પહેલાં મિનિંગ્સ જોઈ લઈએ તો મિનિંગ્સમાં પહેલો શબ્દ આપ્યો છે તમને વેપર્સ હવે જે સામાન્ય રીતે દૂરથી તમે બરફને જુઓ તો બરફ ઉપર તમને સામાન્ય વરાળ જેવું દેખાય અને વરાળ જે રહી એના માટે વપરાયેલો શબ્દ છે આ વેપર અને વેપર માટે થઈને ત્યાં અંગ્રેજી બીજું આપ્યું છે તમને મોઇશ્ચર પાર્ટિકલ્સ ભેજના મોઇશ્ચર એટલે ભેજ અને પાર્ટિકલ્સ એટલે કણ ભેજના કણ ક્લેડથી ઢંકાયેલું ક્લેડ ઇટરનલ ઇટરનલ એટલે આમ અનંત થાય જેનો કોઈ અંત નથી એવું અનંત અને અહીંયા જુઓ તમને આપ્યું છે સીમિંગલી દેખીતી રીતે સીમિંગલી એવર લાસ્ટિંગ એવર એટલે ક્યારે ને લાસ્ટિંગ એટલે પૂરું થતું સ્નોઝ હિમ બરફ જે કહીએ છીએ તે સમિટ સમિટ એટલે ટોચ કોઈ પણ પર્વતની ટોચ છે એના માટે થઈને આ શબ્દ વપરાય છે સમિટ પછી હોરી હોરી એટલે પ્રાચીન જૂનું અને આ શબ્દ વાપર્યો છે તમને ઓલ્ડ અથવા એન્શિયન્ટ સિરીન ધીર ગંભીર જેને આપણે કહીએ છીએ એકદમ શાંત અને અહીંયા બે અંગ્રેજી શબ્દ આપ્યા છે તમને કામ અને પીસફુલ કામ એટલે શાંત પીસફુલ એટલે શાંત રોબ્સ રોબ્સ એટલે કપડાં જેને આપણે સામાન્ય રીતે એટાયર શબ્દ પણ કહીએ છીએ અને અહીંયા શબ્દ વાપર્યો છે ક્યારે સેરેમોનિયલ ડ્રેસ કોઈ પણ સેરેમનીની અંદર પહેરવા માટેનો જે ડ્રેસ હોય તે ડ્યુઝ ડ્યુઝ એટલે ઝાકળના જે બિંદુ છે વોટર ડ્રોપલેટ્સ પાણીના જે બિંદુઓ હોય વોટર ડ્રોપલેટ્સ મેલો મેલો એટલે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર કે જે અતિશયના જુદા જુદા રંગનું અને ઘાટું એવું હોય એવું પછી યુઝ શેડોઝ ઓફ કલર જુદા જુદા રંગની છટા શેડ્સ ઓફ કલર જે જુદા જુદા રંગ છવાયેલા હોય શેડ યુઝ રીલ્સ પાણીનું જે ઝરણું છે એના માટે વપરાયેલો શબ્દ છે રીલ્સ જેના માટે બીજો અંગ્રેજી શબ્દ છે ત્યાં સ્ટ્રીમ્સ સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ લિંગર્સ ની સાથે જોડાયેલું રહેવું લિંગર્સ અને આ શબ્દ આપ્યો છે તમને સ્ટેજ બિહાઇન્ડ ની પાછળ રહેવું અનડાઈંગ અનડાઈંગ ક્યારેય જેનો અંત નથી આવતું તેવું નેવર એન્ડિંગ તો અહીંયા આપ્યો છે શબ્દ અનડાઈંગ ઇટરનલ શબ્દ એ આપ્યો છે એના માટે સમાનાર્થી એનાથી આગળ આપ્યું છે તમને થ્રિલ અને થ્રિલ માટે થઈને શબ્દ છે ડિલાઇટ અથવા તો જોય જેને આપણે રોમાંચ અથવા તો આનંદની અનુભૂતિ કહીએ છીએ અને છેલ્લો શબ્દ આપ્યો છે ડ્વેલ્સ ડ્વેલ્સ એટલે નિવાસ કરવું
રહેઠાણ કરવું અને એના માટેના અંગ્રેજી શબ્દ આપ્યા છે તમને લિવ્સ અને રિસાઇડ્સ. લિવ્સ શબ્દ આપણા માટે થઈને મહત્વનો અથવા તો અગત્યનો નથી, પણ નવો શબ્દ શીખવા જેવો છે રિસાઇડ્સ. અને રિસાઇડ્સ શબ્દ જે રહ્યો એ આમ તો જૂનો જ છે, આપણે એડ્રેસ માટે થઈને એક શબ્દ વાપરીએ છીએ રેસિડેન્શિયલ, એનો મૂળભૂત શબ્દ છે આ રિસાઇડ્સ, રહેવું. તો આ સનરાઇઝ ઓન ધ કાંચનજંઘા જેના કવિ છે ક્રિશ્ચિના આલ્બર્ટ્સ, અને પહેલો સ્ટાન્જા આપ્યો છે એટલે કે પહેલું આપણને જે પેરેગ્રાફ આપ્યો છે ધ વેપર રાઇઝ. વેપર, વેપર એટલે પાણીનો જે સામાન્ય બાષ્પીભવન થાય અને વરાળ થાય, ઈ રાઇઝ, રાઇઝ એટલે ઉપર જાય છે, રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. પાણીની વરાળ જાય છે પણ ક્યાં? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ એટલે સવારના, સ્કાઈઝ એટલે આકાશમાં. પાણીની વરાળ થઈ અને સવારમાં આકાશ તરફ જાય છે. ક્લેડ ઇન પર્પલ ગ્લોરી, કે જે ક્લેડ, ક્લેડ એટલે અહીંયા સામાન્ય રીતે ઢંકાયેલી છે, કે જે પર્પલ ગ્લોરી, પર્પલ કલરના ગ્લોરીથી એટલે કે ચમકથી ઢંકાયેલી છે. વાઇલ ધ લવ લાઇટ, કે જ્યારે લવ લાઇટ પ્રેમરૂપી પ્રકાશ, લવ લાઇટ ગ્લોઝ, કે જ્યારે પ્રેમરૂપી પ્રકાશ એ પ્રકાશિત થાય છે. ઓન ધ ઇટર્નલ સ્નોઝ, ઓન એટલે પર, ઇટર્નલ એટલે અનંત, અને સ્નોઝ એટલે બરફ ઉપર, અનંત બરફ એટલે કે હિમાલય ઉપર તો અનંત, જ્યાં નજર નાખો ત્યાં બરફ છવાયેલો છે. અને આવા બરફ ઉપર જ્યારે આ પર્પલ ગ્લોરી છે એ છવાય છે ત્યારે જાણે કે પ્રેમરૂપી પ્રકાશ છે એ ત્યાં ખીલતો હોય એવું લાગે છે. અપોન ધ સમિટ હોરી, અને આ બધું બને છે ક્યાં? અપોન એટલે ની ઉપર, સમિટ હોરી, સમિટ, સમિટ એટલે ટોચ, પણ કેવી પાછી ટોચ છે? હોરી, પ્રાચીન, પ્રાચીન ટોચ ઉપર, એટલે કે આ જે કાંચનજંઘા પ્લેસ છે એ કે આજકાલની નથી, પ્રાચીન છે. આ પ્રાચીન હોરી એટલે કે એક જૂના એવા પ્રાચીન ટોચ ઉપર. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને આ હિમાલયની રાણી. કામ એન્ડ સિરીન, આ બંને યાદ રાખજો શબ્દો વપરાયા છે. હિમાલયની ક્વીન એટલે કે હિમાલયની રાણી, પણ કેવી છે પાછી? કામ એન્ડ સિરીન, ધીર ગંભીર. કામ એન્ડ સિરીન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, અને આ હિમાલયની રાણી કે જે ધીર ગંભીર છે તે રિટર્ન્સ મેળવે છે ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન્સ એટલે સ્વર્ગની, ને ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છાઓ. ઈશ્વરની કૃપાઓ જાણે મેળવતી હોય, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જ્યાં બરફ છવાયેલો હોય એવા વિસ્તારની અંદર અતિશયની ઠંડી હોય, અને આ ઠંડીને નર્ક સાથે સરખાવ્યું છે. અને જેવી સવાર થાય છે એટલે લોકોને હૂફ મળે છે, સૂર્યપ્રકાશ આવે છે, એટલે એને સ્વર્ગ સાથે સરખાવ્યું છે. અને એટલે કહે છે કે આ બરફથી છવાયેલા વિસ્તાર માટે થઈને જાણે કે ભગવાનની એટલે કે સ્વર્ગની ગ્રીટિંગ્સ, શુભેચ્છાઓ આવી હોય એવું લાગે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, અને પાછી હિમાલયની રાણી છે એટલે જેવા તેવા તો એના રોબ્સ, રોબ્સ એટલે કપડાં, વસ્ત્રો, પરિધાન, એના જેવા તેવા તો હોય નહીં. રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ વસ્ત્રો પહેરેલા છે. બાથ ઇન ગોલ્ડ, ગોલ્ડન લાઇટ, બાથ નાઈ છે એટલે કે એણે સ્નાન કર્યું છે. ઇન ગોલ્ડન લાઇટ, ગોલ્ડન એટલે સુવર્ણ લાઇટ, પ્રકાશની અંદર, સોનેરી પ્રકાશની અંદર જેણે સ્નાન કર્યું છે, એટલે કે સવારનો જે તડકો છે, સૂર્યના કિરણો છે એ એકદમ સોનેરી હોય છે, તો એની અંદર એણે સરસ મજાનું સ્નાન કર્યું છે અને સફેદ કપડાં પહેર્યા છે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, જેને આપણે સામાન્ય રીતે તમને ખબર હશે ક્ષિતિજ કહીએ છીએ ગુજરાતીમાં, કે જ્યાં સૂર્ય, પૃથ્વી અને આકાશ બંને મળતા હોય, અને એવી જગ્યા જે રહી ક્ષિતિજ, એના માટે થઈને અંગ્રેજીની અંદર આપણા માટે થઈને હોરિઝોન શબ્દ છે. તો એ હોરિઝોન ઉપર એટલે કે વાઇન વેર અર્થ એન્ડ સ્કાય, કે જ્યાં અર્થ, પૃથ્વી અને સ્કાય, આકાશ આર મીટિંગ, બંને મળે છે, ચાલુ વર્તમાનકાળ છે અહીંયા. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવાર સવારની અંદર જે પાંદડાઓ જે છે ઝાડના એની ઉપર શું જોવા મળે છે? ધ મોર્નિંગ ડ્યુઝ, મોર્નિંગ એટલે સવારના, અને ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, ઝાકળ બિંદુઓ છે. એન્ડ મેલો હ્યુઝ, અને ત્યાં તમે જોઈ શકો છો મેલો હ્યુઝ, રંગબેરંગી જે પાણીની અંદર
પ્રકાશ પડે છે એને કારણે થઈને રંગબેરંગી જે રંગની છટાઓ બને છે મેલો યુઝ, અને એ જે પ્રકાશ એટલે કે જે પાણીના બિંદુમાં થઈને સૂર્યનો પ્રકાશ જે પૃથ્વી ઉપર પડે છે અને એનાથી કવિને કેવું લાગે છે, તો પેઇન્ટ હર ચિક્સ, જાણે કે પેઇન્ટ કલર કરતા હોય, હર તેણીના, ચિક્સ એટલે ગાલને, જાણે કે કલર કરતા હોય તેણીના ગાલને વિથ ફેરી ફિંગર્સ, ફેરી ફેરી એટલે જાદુઈને, ફિંગર્સ એટલે આંગળાથી, જાણે કે આ સૂર્યનો તડકો છે એ જાદુઈ આંગળાથી આ કાંચનજંગા નામની પ્લેસ રહી જે હિમાલયની ક્વીન છે એના ગાલ ઉપર જુદા જુદા રંગથી જાણે કે પોતાના આંગળા ફેરવીને કલર કરતા હોય તેવું દેખાય છે. વાઇલ ઓવર ધ રિલ્સ, જ્યારે કે ઓવર ધ રિલ્સ, ઓવર એટલે ઉપર ને રિલ્સ, રિલ્સ એટલે ઝરણું, જ્યારે ઝરણા ઉપર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને જ્યારે સૂર્ય છે ધ સન કિસ્ડ ચૂમે છે હિલ્સ આ ટેકરીઓને, હિલ્સ એટલે ટેકરીઓ, એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને ત્યારે લવ લાઇટ પ્રેમરૂપી પ્રકાશ જેન્ટલી ધીમે ધીમે લિંગર્સ ફેલાય છે, જોડાયેલો રહે છે એની સાથે. એન્ડ ધ બ્રેકિંગ ડે, એન્ડ ધ બ્રેકિંગ ડે, આમ બ્રેક એટલે તૂટું થાય, પણ અહીંયા અર્થ કરવાનો છે તમારે ધ બ્રેકિંગ ડે, પ્રભાત થાય છે, સૂર્યોદય થાય છે, બ્રેકિંગ ડે, દિવસ ઉગે છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સેન્ડ્સ મોકલે છે, ફર્સ્ટ એટલે પહેલું, ફેઇન્ટ એટલે ઝાંખું ને રે એટલે કિરણ, અને ત્યારે સૂર્ય છે એ પોતાનું ઝાંખું એવું પહેલું સૂર્યનું કિરણ મોકલે છે, અને એ કિરણને, સૂર્યના એ કિરણને શેની સાથે સરખાવ્યું છે, ઓફ લવ્સ, અને આ શેનું છે, ઓફ લવ્સ પ્રેમનું, અનડાઈંગ ફાઉન્ટેન્સ, અનડાઈંગ ક્યારેય અંત નથી આવતો એવો, ફાઉન્ટેન્સ એટલે ફુવારો, અને આ પ્રેમરૂપી પ્રકાશ છે એનો ક્યારેય અંત નથી આવવાનો, એવા પ્રેમરૂપી પ્રકાશને પૃથ્વી ઉપર મોકલે છે સૂર્ય. વાઇલ ધ હાર્ટ ફિલ્સ, અને જ્યારે હાર્ટ હૃદય છે ફિલ્સ અનુભવે છે ધ થ્રિલ્સ રોમાંચને, આનંદને, જે હમણાં ચર્ચા કરી તમને એવી રીતે કે કોઈ પણ વ્યક્તિ છે ઠંડીમાં રહેતો હોય એ વ્યક્તિ માટે થઈને ઊંફ છે, સૂર્યનો તડકો છે એ ખૂબ જ મહત્વનો છે, અને એટલા માટે થઈને એને અનડાઈંગ કીધો છે, ક્યારેય નષ્ટ નથી થતો એવો જે સૂર્યનો કિરણ છે એ પૃથ્વી ઉપર આવે છે, એ સૂર્યના કિરણો છે એ લોકોના હૃદયને આનંદથી ભરી દે છે, લોકો ખુશ થઈ જાય છે. વાઇલ ધ હાર્ટ ફિલ્સ ધ રિલ્સ, અને ત્યારે લોકો છે એ રોમાંચિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે, અને ત્યારે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને ત્યારે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને જ્યારે આ ટેકરીઓનો વોઇસ ફ્રોમ ધ હિલ્સ, વોઇસ એટલે અવાજ, ફ્રોમ ધ હિલ્સ જ્યારે આ ટેકરીઓની અંદરથી અવાજ આવતો હોય છે ત્યારે, એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ, અને ત્યારે સોલ, સોલ એટલે આત્મા, જે એક સજીવ સૃષ્ટિ, ધેટ સોલ ધેટ ડ્વેલ્સ રહે છે, જે આત્મા વસવાટ કરે છે, એટલે કે જે સજીવ સૃષ્ટિ વસવાટ કરે છે, ડ્વેલ્સ નિવાસ કરે છે, ઇન ધ માઉન્ટેન્સ આ પર્વતની અંદર, આ બધા જ ખૂબ જ ખુશ થઈ જાય છે. મૂળભૂત રીતે તમે જુઓ તો આ કવિતાની અંદર સૂર્યોદય છે એનું સરસ મજાનું કાંચનજંગા નામના પર્વતીય એક ટોચ ઉપર વર્ણન કર્યું છે કે કઈ રીતે સૂર્યનો પ્રકાશ ફેલાય છે, જુદા જુદા રંગની છટાઓ થાય છે, લોકો ખુશ થાય છે, અને આ કાંચનજંગા નામના પ્લેસને હિમાલયની રાણી તરીકે સરખાવવામાં આવી છે, અથવા તો એવું ઉપનામ આપવામાં આવ્યું છે, અને બે સરસ મજાની ઉપમા આપવામાં આવી છે, કામ એન્ડ સિરીન, ધીર ગંભીર, એ યાદ રાખવા જેવી બાબત છે. થેન્ક યુ.